नमस्कार, स्वागत छे आपनु कच्छ उदय टीवी न्यूज मां। हूं छु दीपिका पांचाणी। तो बुलेटिन नी शुरुआत में एक नजर हेडलाइंस पर। गांधीधाम ना वेपारी नी हत्या करनार सूत्रधार झड़पायो। हरियाणा ना मेरठ थी गांधीधाम पोलीसे करी धरपकड़। 1 करोड़ नी खंडणी न आपता कराई हती हत्या। 600 करोड़ नु फुलेकू फेरवनार पिता पुत्र सामे फरियाद। पोलीसे कार्यवाही न करता हाईकोर्ट में कराई हती रीट। कोर्ट ना आदेश बाद भूज ए डिविजन में नोंधाई फरियाद। भूजनी पानी वितरण व्यवस्था मुद्दे कलेक्टर ने रजूआत। कायमी धोरणे वितरण व्यवस्था करवा विपक्ष की मांग। 30 दिवस नु अल्टिमेटम अपायू, नहीं तो अमरनाथ उपवास। कच्छ यूनिवर्सिटी ना ईसी मेंबरों नी मड़ी बैठक। आपघात करनार छात्रा नी तपास माटे रचाशे समिति। कर्मचारीओना पगार वधारवा बोनस मुद्दे कराई चर्चा। नेमाधापरमां चालता महोत्सवमां दाताओनुं थयुं सन्मान। श्री रामकथामां सीता स्वयंवरनो वर्णावायो प्रसंग। नवनिर्मित शाळा संकुलना लोकार्पण प्रसंगे आयोजन। मुंद्राना बारोई रोड पर आवेला प्रामाणिक कॉम्प्लेक्सनी ऑफिसमां एकतरफी प्रेममां डूबेला परणीत युवाने गड़ेफासो खाईने आत्महत्या करी लेता चकचार मची गई हती। प्रामाणिक कॉम्प्लेक्समां आवेला एंकर शिपिंग एंड लॉजिस्टिक नामनी ऑफिस धरावता जिगर नितिनभाई झालाए आत्मघाती पगलू भर्युं हतुं। मांडवीमां रहेतो 33 वर्षीय युवान परणीत होवा छतां तेनी ज ऑफिसमां काम करती 23 वर्षीय युवतीना प्रेममां डूब्यो हतो। एकतरफी प्रेममां पड़ेला युवाने युवतीने लग्न करवानो प्रस्ताव पण मूक्यो हतो, परंतु युवतीए लग्नની ના પાડીને તેની ઓફિસમાં કામ કરવાનું પણ છોડી દીધું હતું। ત્યારે પ્રેમમાં નિષ્ફળ ગયેલા યુવાનને ઘેરો આઘાત લાગતા આત્મહત્યા કરી લીધી હતી। પોતાની ઓફિસમાં જ ગળેફાંસો ખાઈને તેને આ ફાની દુનિયાને અલવિદા કરી દીધી હતી। ઘટનાને પગલે યુવતીએ જ મુંદ્રા પોલીસ મથકે બનાવની જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે ધસી જઈને પંચનામું કરીને કાર્યવાહી હાથ ધરી હતી। બંદરીય શહેર મુંદ્રામાં બનેલી આત્મઘાતી ઘટનાને પગલે બનાવ સ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા। તો માંડવી તેમજ મુંદ્રામાં પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં ગમગીની છવાઈ ગઈ હતી। પ્રમાણિક કોમ્પ્લેક્સમાં કુંભારવાડો જે નોકરી કરતી હતી કંપનીમાં, ત્યાંના માલિક જીગરભાઈ નીતિનભાઈ ઝાલા કૌંસમાં ખારવા ઉંમર 33 નાઓ બરાબર છે, પોતે જાતે પંખે લટકી પોતાની ઓફિસમાં આપઘાત કરેલ છે। આપઘાત કરવાનું કારણ એક જ છે કે 6 મહિના પહેલા અગાઉ મારી હું ત્યાં નોકરી કરતી હતી ત્યારે એ માણસ મારી સાથે પ્રેમ કરતો હતો। ત્યારે મેં એને કહ્યું કે તું પરણેલો છે, તું એક છોકરાનો બાપ છે, હું તારી સાથે લગ્ન કરી શકું નહીં। એ આ બાબતે મેં 6 મહિના અગાઉ નોકરી છોડી દીધેલી છે, અને તેમ છતાં તે મારે પર અવારનવાર ફોન કરતો હતો અને હું એના વશ ના થતો તેણે આ પગલું ભરેલું। બસ બીજું કંઈ નથી, એમાં તો એક જ છે કે ભાઈ આ મરણ જનાર છે એ પ્રેમમાં સક્સેસ ના થતો એની આ પગલું ભરેલ છે। ગાંધીધામમાં રહેતા અને કપડાના વ્યવસાય સાથે સંકળાયેલા સચિન ઉર્ફે મૃત્યુંજય સુરેન્દ્રનાથ ધવલની હત્યાના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। ગત 1 ઓગસ્ટના રોજ જીઆઈડીસી વિસ્તારમાં સચિન મૃત્યુંજયની ગોળી મારીને હત્યા નિપજાવવામાં આવી હતી। ત્યારે પોલીસે હત્યાના મુખ્ય સૂત્રધાર અફરોઝની ધરપકડ કરી છે। 1 ઓગસ્ટના રોજ વેપારી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે 3 શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી અને આરોપીઓ હવામાં ઓઝલ થઈ ગયા હતા। આ કેસમાં પોલીસે વેપારી સચિનના કાર ચાલક મસ્જિદ અબ્દુલ્લા બાયડની ફરિયાદ પરથી તપાસ હાથ ધરી હતી। બહુચર્ચિત હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર અફરોઝને આશરો આપનારા બિહારના ઇસરાદ બસીન અન્સારીની પોલીસે મેરઠથી ધરપકડ કરી હતી અને તેને ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો। પોલીસે અફરોઝ અન્સારીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો। આ ઘટનામાં સચિન મૃત્યુંજય પાસેથી 1 કરોડની ખંડણી અફરોઝે માંગી હતી। તે અંગે સચિને ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। તેના મનદુખમાં અફરોઝે સચિનની હત્યા નિપજાવી હોવાની વાત બહાર આવી છે। ગાંધીધામ બી ડિવિઝન પોસ્ટે 1st ગુના રજિસ્ટર નંબર 170/16 IPC કલમ 302 હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જે ગુનામાં સચિન ધવન નામના શખ્સનું મર્ડર થયેલ હતું અને એ મર્ડરમાં આરોપી અફરોઝ અન્સારી તેમજ 2 અજાણ્યા શખ્સોએ કાવતરું રચીને સચિન ધવનનું મર્ડર કરેલ હતું। એ મર્ડરમાં આરોપી નાસ્તો ફરતો હતો, જેથી એને મેરઠમાંથી ખબર પડતા પોલીસ મેરઠ જઈ અને હાલ એને લઈ આવી અને અટક કરવામાં આવેલ છે। અગાઉ પણ એના વિરુદ્ધ
14/15 નંબરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો, જેમાં અફરોઝ અંસારીએ સચિન ધવન પાસે 1 કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરેલ હતી, એમાં પણ અટક કરવામાં આવનાર છે. બાકી આગળ વિશેષ તપાસમાં ચાલુ છે. ભુજમાં 2 દિવસ પૂર્વે પોલીસે વધુ એક વખત ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં અગાઉ 15 વર્ષીય તરુણને ઝડપી પાડ્યા બાદ મહિલા સહિત વધુ 3 આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા છે. ભુજના વરનોરાથી ભુજમાં ગૌમાંસનો જથ્થો વેચવા આવતા 15 વર્ષીય તરુણને પોલીસે 15 કિલો ગૌમાંસના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ તરુણની પૂછપરછ દરમિયાન તેના પિતા અજીજ સુમાર મમણ તથા ઇબ્રાહીમ ઉર્ફે અબ્બુ લાલ મામદ મોખાનું નામ ખુલ્યું હતું. આ બંને શખ્સોએ વરનોરા ગામે વાછરડીનું કતલ કર્યું હોવાનું તરુણે જણાવ્યું હતું અને ગૌમાંસ ભુજના સલીમ ઓસમાન પઠાણને આપવા માટે તે ભુજ આવતો હોવાની કબૂલાત આપી હતી. ત્યારે પોલીસે 15 વર્ષીય તરુણે આપેલી કેફિયતને આધારે અજીજ સુમાર મમણ, ઇબ્રાહીમ ઉર્ફે અબ્બુ લાલ મામદ મોખા અને સલમાબેન સલીમ પઠાણની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓને આવતીકાલે કોર્ટમાં રજૂ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરશે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ફૂટ માર્ચ કરીને કાયદો વ્યવસ્થા જાળવવા કવાયત હાથ ધરી હતી. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભુજ શહેર એ અને બી ડિવિઝન પોલીસે સમૂહ કવાયત હાથ ધરી હતી. શહેરમાં આવેલા એ ડિવિઝન પોલીસ મથકેથી પોલીસ જવાનોનો મોટો કાફલો ફૂટ માર્ચ સાથે શહેરના મુખ્ય વિસ્તારોમાં ફર્યો હતો. છઠી બારી રિંગ રોડ, શહેરની મુખ્ય બજાર, વ્હાઇટ બિલ્ડિંગ, અનમ રિંગ રોડ, લાલ ટેકરી, હોસ્પિટલ રોડ, પીજીવીસીએલ કચેરી, જુબેલી સર્કલ થઈને પોલીસની ફૂટ માર્ચ રેલી એ ડિવિઝન પોલીસ મથકે પરત ફરી હતી. તહેવારો દરમિયાન લોકો સુરક્ષા અનુભવી શકે અને અસામાજિક તત્વોને પણ કાયદો વ્યવસ્થાનું ભાન કરાવવા પોલીસે આયોજન હાથ ધર્યું હતું, જેમાં ડીવાયએસપી એ એચ ચૌધરી, એ ડિવિઝન પીઆઈ વી એસ વણજારા, બી ડિવિઝન પીઆઈ એમ જે બોક્સા, ટ્રાફિક પીઆઈ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ તેમજ એ અને બી ડિવિઝનના પોલીસ જવાનો જોડાયા હતા. આજ રોજ ભુજ સિટીની અંદર આવનાર તહેવાર નિમિત્તે ડીવાયએસપી ચૌધરી સાહેબ, એ ડિવિઝન પીઆઈ સાહેબ, બી ડિવિઝન પીઆઈ સાહેબ અને ટ્રાફિક પોલીસને સાથે રાખી અને ભુજ સિટીના વિવિધ વિસ્તારો અને વાણિયાવાડ વિસ્તારની અંદર ખાસ કરીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. લોકો તહેવારો નિમિત્તે દિવાળીની ખરીદીમાં બહાર નીકળતા હોય છે અને પોલીસ પેટ્રોલિંગ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે આ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ભુજના બહુચર્ચિત નેશનલ કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકો વિરુદ્ધ આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પિતા પુત્ર દ્વારા ભુજમાંથી આશરે 600 કરોડ રૂપિયાનો આર્થિક ગોટાળો કરી નાસી છૂટ્યા હતા. ભુજ તેમજ વિવિધ તાલુકાઓમાંથી લોકો પાસેથી નાણાં લઈને વધુ વ્યાજ આપવાની વાત કરીને 600 કરોડ રૂપિયા લઈને બંને પિતા પુત્ર કચ્છ છોડીને નાસી ગયા હતા. આ અંગે ભોગ બનેલા 400 જેટલા લોકો એસપી સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી અને પશ્ચિમ કચ્છ એસપી મકરણ ચૌહાણે ભુજ એ ડિવિઝન પોલીસને 10 દિવસમાં તપાસ કરી અહેવાલ માંગ્યો હતો, પરંતુ આ સંદર્ભે કોઈ કાર્યવાહી ન થતાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને આખરે હાઈકોર્ટના આદેશ અનુસાર ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ખીમજી હરજી હાલાઈ અને તેના પુત્ર રમેશ ખીમજી હાલાઈ વિરુદ્ધ વિવિધ કલમો તળે ફરિયાદ નોંધવામાં આવી હતી. બંને પિતા પુત્ર દ્વારા ખોટા દસ્તાવેજો ઉભા કરીને એકને એક મિલકત અનેક લોકોને વેચીને કૌભાંડ આચરાયો હતો, જેમાં પટેલ ચોવીસીના અનેક લોકો ભોગ બન્યા છે. આ કેસમાં અંદાજિત 600 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને પિતા પુત્ર હવામાં ઓઝલ થઈ ગયા છે, ત્યારે હવે ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં ભુજ તાલુકાના સુખપર ગામે વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ ઝુંબેશ બાદ દબાણ હટાવનું મનદુખ રાખીને દંપતી સહિત 4 શખ્સોએ સરપંચને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ અંગે સુખપર ગ્રામ પંચાયતના સરપંચે જુદી જુદી 2 ફોજદારી ફરિયાદ નોંધાવી છે, તો ચાલુ ગ્રામસભામાં મહિલા સભ્ય ઉપર ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં મહિલાને સારવાર માટે ભુજના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુખપરના માવજીભાઈ ધનજી રાબડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સુખપરના દબાણ હટાવની કામગીરી બાદ શિવજી કુંવરજી ગોરસિયા તેમજ કરસન વેલજી હાલાઈ દબાણ હટાવનું મનદુખ રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે રાત્રિના 10 વાગ્યે માવજીભાઈ રાબડિયા પોતાના ઘેર હતા તે દરમિયાન રત્ના કાનજી મેપાણી તેમજ તેમની પત્ની પૂરબાઈ મેપાણીએ છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દબાણ હટાવીને તે ખોટું કર્યું છે તેમ કહીને ગાળો આપી હતી. આ અંગે સુખપરના સરપંચ માવજીભાઈ રાબડિયાએ માનકુવા પોલીસ સ્ટેશનમાં વિવિધ 2 બનાવોની ફરિયાદ નોંધાવી છે.
तो ग्राम पंचायत में चालू सभा दरमियान दबाण हटाव मंदूक राखी ग्राम पंचायत सभ्य मंजूबेन भुवा पर सुपर 150 जेटला पुरुषों महिलाओं हुमला कर्यो हतो। आ हुमला में मंजूबेन ने इजा पहुंचता भूजनी खानगी हॉस्पिटल में सारवार माटे खसेड़वामां आव्या हता। अमारी सामान्य सभा हालती थी अने पछी सामान्य सभा पूरी थई एटले अमे निकळ्या बहार एटले पोलीसनो काफलो हतो तो छतां पण मने एने मार्यो। एवा ई 10-12 जणानुं टोळुं लईने आव्यो हतो शिवजी कुळजी गोरसिया अने एमनी पत्नी सांबाई शिवजी गोरसिया एमना बे छोकरा अने एक एनी छोकरानी वहु अने एक धनजी लखमण वरसाणी अने एक लखमण वालजी भुवा ने एक करसन वेलजी हलाई ने देवबेन करसन हलाई आ बधा थईने मारा माथे हुमलो कर्यो। पोलीस साथे हती छतो पण पोलीस मने शुं करी लेवाना है के तने मारी नाखती के आजे मारो जाननो खतरो हतो तो पोलीस वाला हता एटले मने बचावी लीधी नक मने ईमान नाखने हती पण मने धमकी दई गया है के आखी बॉडी ने पतावी नाखसुं। मांडवी शहेरमांथी एक्टिवानी चोरीना केसमां झड़पायेल अने हाल पालारा जेलमां सजा कापी रहेला मांडवीना असगर अली मियाणा आजे मांडवी कोर्टमांथी पोलीसना जाप्तामांथी नासी छूट्यो हतो। एक्टिवा चोरीमां झड़पाया बाद पोलीसे रिमांड पर लईने पूछपरछ हाथ धरी हती अने त्यारबाद रिमांड पूर्ण थता पालारा जेलमां मोकली देवायो हतो। आ केदीनी मांडवी कोर्टमां मुदत होवाथी भूज पोलीस हेडक्वार्टरनी पोलीस पार्टी द्वारा आरोपीने पालारा जेलमांथी मांडवी कोर्टमां रजू कर्यो हतो। તે દરમિયાન આ કેદીએ પોલીસને ચકમો આપી નાસી જતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી। પોલીસ જાપ્તામાંથી નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ પોલીસ જાપ્તામાંથી નાસી છૂટેલા માંડવીના અસ્કર અલી મિયાણાને ઝડપી પાડવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ગાંધીધામ કોર્ટમાંથી પણ એક આરોપી નાસી છૂટ્યો હતો। આ અંગે સત્તાવાર રીતે માંડવી પોલીસ સ્ટેશનમાં કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી। ભુજની પાણી વિતરણ વ્યવસ્થા અંગે વિરોધ પક્ષ દ્વારા આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આગામી 30 દિવસમાં જો પાણી વિતરણ વ્યવસ્થા થાળે નહીં પડે તો સ્થાનિકો સાથે વિપક્ષ દ્વારા આમરણ ઉપવાસ આંદોલન છેડવામાં આવશે। ભુજ શહેરમાં નર્મદાની લાઇનમાંથી એરવાલ્વ મારફતે અપાતું પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાયા બાદ રાજીનામું પણ પડ્યું હતું। ત્યારબાદ જાગેલા તંત્રએ હાલ થોડા સમય માટે પાણી વિતરણ વ્યવસ્થા કરી છે, જેમાં હાલ વોર્ડ નંબર 3 અને 8ને એરવાલ્વ નંબર 23 અને 37 મારફતે પાણી અપાય છે। આ પાણી માત્ર 3 મહિના સુધીની મુદત માટે અપાયું છે અને પછી શું તેવા સવાલો સાથે વિપક્ષે તમામ વિસ્તારોમાં પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાડાને રજૂઆત કરી હતી। વધુમાં જો આગામી તારીખ 20 નવેમ્બર સુધીમાં પાણી વિતરણ વ્યવસ્થા કાયમી નહીં થાય તો સ્થાનિકો સાથે વિપક્ષના તમામ નગરસેવકો આમરણાંત ઉપવાસ પર ઉમટશે તેવું અલ્ટિમેટમ અપાયું છે। અધિક કલેક્ટરને કરેલી રજૂઆતમાં વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, ફકીર મામદ કુંભાર, માલસી માતંગ, સુલેમાન હિંગોરજા, મુસ્તાક હિંગોરજા, રોશનબેન યાત્રા, ફાલ્ગુનીબેન ગોર, રાણબાઈ મહેશ્વરી, આયુષુબેન સહિતના નગરસેવકો કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા હતા। અમારી એક જ માંગ છે કે જે વૈકલ્પિક વ્યવસ્થા વગર આ એરવાલો બંધ કરવામાં આવ્યા છે એ એરવાલો ફરીથી ચાલુ થવા જોઈએ અને જો તમે પરિસ્થિતિને કાબૂમાં ન લઈ શકો તો અમે સૌ અમારા જે 14 નગરસેવકો છે, અમારા જે નગરસેવકે જે રીતે રાજીનામું આપ્યું હતું, કંટાળીને રાજીનામું આપ્યું હતું કે લોકોની સમસ્યાને જો આપણે એનું વાચા ના આપી શકતા હોય તો આપણે નગરસેવક તરીકે રહેવાનો કોઈ હક નથી। અમે પણ એવું ઈચ્છીએ છીએ કે જો 75,000 વસ્તીને પાણી માટે તડવડતા હોય અને અમે એમના નગરસેવક તરીકે બેઠા હોય તો અમને પણ કોઈ હક નથી। અમે અધિક કલેક્ટરશ્રીને વાડા સાહેબને કહ્યું છે કે અમે અમારા રાજીનામા કલેક્ટરશ્રીના ટેબલ ઉપર રાખી દઈશું। 75,000 વસ્તી આ પાણી માટે તડવડે છે। વોર્ડ નંબર 8ના પણ ઘણા વિસ્તારો આનામાં આવેલા છે, જ્યાંથી પાણીના ટેન્કરો ભરાય છે એ ટાંકો પણ આ એરવાલમાંથી પાણી પીતું હતું। વોર્ડ નંબર 1 આખો આનામાંથી પાણી પીવે છે, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, આટલા જો મોટા વિસ્તારો આનામાંથી પાણી પીતા હોય અને તમે જો આવા અણસમજુ ભર્યા નિર્ણયો લઈ અને તમે જો એમને આ જે એરવાલ બંધ કરવાની સંમતિ આપતા હો અને પછી જ્યારે આગ લાગે અને કૂવો ખોદવા નીકળો એવી દોડાદોડી કરો અને દોડાદોડીનો પરિણામ કંઈ આવતું નથી, આજ દિવસ સુધી વોર્ડ નંબર 2માં
मोटर निकली गई है, आवे छे, क्या छे? आ आवा जवाबो एक जे नाना छोकरो ज्यारे एम कहता हूँ कि आ वस्तु रमकड़ू लईने निकळ्यो छे आवे जे आवी बाबतो ज्यारे नगरपालिकाना सत्ताधीशो कहता होय एने छोकर मत कहेवाय अने आ छोकर मतनो भोग ભુજની પ્રજાજનો બને છે એ ચોક્કસપણે હું કહી શકું છું. એ બાબતે ઓલરેડી ચીફ ઓફિસરશ્રીને તેમજ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના માન્ય કલેક્ટરશ્રી દ્વારા અપાઈ ગઈ છે અને પાણીની વ્યવસ્થા સુચારુરૂપથી ચાલુ રહે એ માટેના તમામ પ્રયત્નો તંત્ર દ્વારા છે એ કરાઈ રહ્યા છે. પરંતુ એમના દ્વારા આવેદનપત્રથી રજૂઆતો જે મળી છે એ પરત્વે પણ તપાસ કરવામાં આવશે અને જો એમાં તથ્ય હશે તો સત્વરે એ બાબતે એનો સુધારણા કરવામાં આવશે. એરવાલ બંધ કરવાનું શું કારણ જાણ છે? એ બાબતે GWIL ને તમે સંપર્ક કરીને પૂછી શકો છો, પણ આ બાબતે જે આવેદનપત્ર અમને મળ્યું છે એ બાબતે અમારે કાર્યવાહી ચાલુમાં છે. ભુજ નગરપાલિકાના રોજનદાર કર્મચારીઓએ લઘુત્તમ વેતનની માંગ સાથે આજે કામથી અડગા રહીને હડતાલ પાડી હતી. પોતાની માંગને લઈને કર્મચારીઓ ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે ચીફ ઓફિસર હાજર ન હોતા બપોર બાદ કર્મચારીઓ ફરી પાછા કામે ચડી ગયા હતા. ડ્રેનેજ, વાલ્વમેન, મેન્ટેનન્સ ઓપરેટર સહિત નગરપાલિકાના અંદાજે 276 જેટલા કામદારોએ હડતાલ પાડી હતી. આ કામદારોને માસિક 6000 રૂપિયાનું વેતન મળે છે, તેથી તેઓએ પગાર વધારાની માંગ સાથે આજે ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભુજ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાના સમયમાં આ કર્મીઓને 3 માસ સુધી રૂપિયા 8700 પગાર ચૂકવાયો હતો, પરંતુ ત્યારબાદ ફરી રૂપિયા 6000 પગાર ચૂકવાઈ રહ્યો હોવાથી કર્મચારીઓએ કામથી અડગા રહીને રજૂઆત કરી હતી. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની ઈસી બેઠક યોજાઈ હતી, જેમાં યુનિવર્સિટીને લગતા આર્થિક અને નીતિ વિષયક નિર્ણયો મામલે મંથન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક વાઇસ ચાન્સેલર સીબી જાડેજાના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં 8-10 મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને નીતિ વિષયક બાબતોની ચર્ચા કરીને યુનિવર્સિટીનો વિકાસ કઈ રીતે સાંધી શકાય તે અંગે પરામર્શ કરાયો હતો. બેઠકમાં શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓને ટ્રાવેલિંગ એલાઉન્સ આપવા અંગે નિર્ણય લેવાયો હતો. શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મીના પગારમાં વધારો કરવા, ચોથા વર્ગના કર્મચારીને બોનસ આપવાની ચર્ચા, પરીક્ષા મૂલ્યાંકન કેન્દ્રોની વિગતો ઓનલાઈન કરવા, MSCની વિદ્યાર્થિનીને કરેલી આત્મહત્યાના કેસમાં તપાસ સમિતિની નિમણૂક કરવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રજિસ્ટ્રાર શ્રી બકરાણીયા, મહેશભાઈ ઠક્કર, કશ્યપ ત્રિવેદી સહિતના ઈસી મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. ભુજની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં ત્રિમાસિક હિસાબો રજૂ કરીને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભુજ સુધરાઈને ઢોરવાડા માટે જમીન ફાળવવાનો મહત્વનો નિર્ણય એપીએમસીની સામાન્ય સભામાં લેવાયો હતો. એપીએમસીના ચેરમેન ચિંતન ઠક્કરની અધ્યક્ષતામાં આજે સામાન્ય સભા મળી હતી, જેમાં ગત મીટિંગની કાર્યસૂચિને બહાલી આપવામાં આવી હતી. તો જુલાઈથી સપ્ટેમ્બર સુધીના હિસાબોની રજૂઆત કરીને બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત એપીએમસીની કેન્ટીનનું ફર્નિચર વસાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભુજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉનના રિપેરિંગ કરવા માટેની આવેલી અરજી પર ચર્ચા વિચારણા કરીને 5.68 લાખના ખર્ચે ગોડાઉનનું સમારકામ કરવા એસ્ટીમેટ તૈયાર કરી બહાલી અર્થે મુકાયો હતો. આ ઉપરાંત ગોડાઉન ટ્રાન્સફરની અરજીઓ, હંગામી કર્મચારીઓનું વેતન વધારવા આવેલી રજૂઆતો પર ચર્ચા વિચારણા કરાઈ હતી. બેઠકમાં ખાસ તો નગરપાલિકા દ્વારા ઢોરવાડા માટેની જમીન સંદર્ભે દરખાસ્ત કરાઈ હતી. સુધરાઈની આ દરખાસ્તને ધ્યાને લઈને એપીએમસી દ્વારા ઢોરવાડા માટે જમીન ફાળવવાની મંજૂરી આપી હતી, ત્યારે આગામી દિવસોમાં એપીએમસીની પડતર જમીન પર ભુજ નગરપાલિકા દ્વારા ઢોરવાડા બનાવવામાં આવશે. બેઠકમાં એપીએમસીના નવા ચેરમેનની વરણી થવાની ચર્ચાઓ જાગી હતી, પણ ચેરમેનની વરણી મુદ્દે કોઈ ચર્ચા કે નિર્ણય હાલ પૂરતો લેવાયો ન હતો. રેગ્યુલર અમારા જે મુદ્દા હતા બે મહિના મુદત થઈ ગઈ, એના પછી અમારે જે નવું અત્યારે કેન્ટીનનું બાંધકામ હાલે છે એ કેન્ટીનને આગળ કઈ રીતે સારું બનાવવું અને વિકાસનો કઈ કઈ રીતે કાર્યક્રમ ગોઠવવા અને સારો વિકાસ વેપારીને ખેડૂતો જે સાંધી અને યાર્ડને સારી રીતે લઈ જવાનું એ બે મુદ્દા હતા. કાર્યસૂચિમાં સામાન્ય રીતે તો એક બહાલી હતી, કેન્ટીન માટે ફર્નિચર લેવાનું હતું અને વેપારીઓને જે ગોદામ રિનોવેશન કરવાના છે મેઇનમાં એ હતા. નગરપાલિકામાંથી જે પ્રશ્ન આવ્યો છે એ ઘાસચારા માટે ઢોરોને છે એ ટેમ્પરરી અહીંયા આગળ રાખવું, એ પાછળ જમીન છે એનામાં ટેમ્પરરી, બીજું કાંઈ ના એવું કાંઈ પાર્ટીનું કોઈ નિર્ણય હતું નહીં. અને અમારા જે ચેરમેન હતા અર્જુનભાઈ ચાવડા, એમનું જે દુઃખદ અવસાન થયું એના પછી જે વાઇસ ચેરમેન તરીકે હું હતો ઇન્ચાર્જમાં હું આવી ગયો અને અત્યારે પાર્ટી તરફથી કોઈ એવું આવ્યું નથી. અત્યારે બધા સાથે મળીને કાર્યસૂચિમાં આગળ વધીએ.
1982 થી કાર્યરત રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વર્તમાન ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની મુદત પૂર્ણ થતા આગામી ટર્મ માટે ચેરમેન તથા વાઇસ ચેરમેનની આજે નિમણૂક માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં રાપર એપીએમસીની બીજી ટર્મ માટે પણ ચેરમેન તરીકે ધારાસભ્ય પંકજભાઈ મહેતાની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે વાઇસ ચેરમેન પદે પૂર્ણ હેતુભા વાઘેલા નિશ્ચિત હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લા રજીસ્ટ્રાર શ્રી પટેલની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ચેરમેન પદે પંકજભાઈ મહેતાના નામની દરખાસ્ત વાડીલાલ સાવલાએ કરી હતી, જ્યારે હેતુભા વાઘેલાએ ટેકો જાહેર કરતા પંકજભાઈ મહેતાની બીજી ટર્મ માટે રાપર એપીએમસીના ચેરમેન પદે નિમણૂક કરાઈ હતી. રાપર એપીએમસીના ચેરમેન પદે પંકજભાઈ મહેતાના કાર્યકાળ પર નજર કરીએ તો છેલ્લા બે વર્ષ દરમિયાન તેમણે રાપર એપીએમસીના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે, જેમાં એમ્બ્યુલન્સ અનાવરણ તેમજ ભોજનાલયની સુવિધા મુખ્ય ગણી શકાય તેવી છે. તો ખેડૂતોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટે પણ પંકજભાઈ મહેતા હર હંમેશ સક્રિય રહેતા હોય છે. ઉપરાંત એપીએમસીમાં ખેડૂત માહિતી કેન્દ્ર પણ શરૂ કરાયું છે, ત્યારે તેમની પુનઃ ચેરમેન પદે નિમણૂક થતા સૌ આગેવાનોએ વધાવ્યા હતા. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ મારી વરણી કરી છે. સૌ સદસ્યોએ સર્વાનુમતે મને ટેકો આપ્યો છે. આ સંસ્થાની અંદર છેલ્લા બે વર્ષથી ચેરમેન તરીકે મારી જવાબદારી હતી અને વાઇસ ચેરમેન તરીકે આદરણીય હેતુભા વાઘેલાની જવાબદારી હતી. સૌ સદસ્યોના સહયોગથી, ખેડૂતોના સહયોગથી, વેપારીઓના સહયોગથી છેલ્લા બે વર્ષની અંદર અનેક નવા આયામો, નવા કાર્યક્રમો આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર આપણે શરૂ કર્યા છે. ખાસ કરીને ખેડૂતો માટે એમ્બ્યુલન્સ સેવાની સગવડ હોય કે ભોજનાલયની સગવડ હોય કે સરદાર પટેલના સ્ટેચ્યુ એપીએમસીના માધ્યમથી મુકાયા વાગડ વિસ્તારની અંદર એ પ્રકારનો આયામ હોય. આ જ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર ખેડૂત સહાયતા કેન્દ્ર માત્ર 5 રૂપિયા કે 10 રૂપિયાની અંદર કોઈ પણ પ્રકારના ફોર્મ, અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા હોય, આવી અનેક સુવિધાઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માધ્યમથી ખેડૂતોના હિતમાં મૂકી છે. નર્મદાના પાણી જ્યારે વાગડની ધરતી ઉપર આવ્યા છે ત્યારે હજી આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વધુમાં વધુ કેમ ડેવલપ થાય, ખેડૂતોને એના પૂરતા દામ કેવી રીતે મળી શકે, વેપારીઓને વેપાર વધુ કેવી રીતે મળી શકે, એ પ્રકારનો સૌના સાથથી, દરેકના સહયોગથી અમે હજી આગામી સમયની અંદર પ્રયત્ન કરશું અને ખેડૂતોને વધુમાં વધુ બેનિફિટ કેમ આપી શકાય, વેપારીઓને વધુમાં વધુ બિઝનેસ કેમ આપી શકાય એ અમારું લક્ષ્ય રહેશે. આ તબક્કે હું ગુજરાત પ્રદેશ ભાજપ અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો, અમારા રાપર તાલુકા અને રાપર શહેર ભારતીય જનતા પાર્ટીનો પણ હૃદયપૂર્વકનો આભાર પ્રગટ કરું છું. નખત્રાણા તાલુકાના કલ્યાણપર ખાતે પીવાના પાણીના ટાંકાનું સાંસદ વિનોદ ચાવડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કલ્યાણપર ખાતે પાણી યોજનાના કામનું લોકાર્પણ થતાં આગામી દિવસોમાં આ ગામમાં યોગ્ય રીતે પાણીનું વિતરણ થઈ શકશે. પાણીના ટાંકાના લોકાર્પણ કાર્ય સાથે નખત્રાણા તાલુકાના મંગવાણા, વરમસેડા, ખીરસરા રોહા, ગંગોણ, રામપર રોહા, વ્યાર, ઉખેડા, કાદિયા ગામે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે નખત્રાણા તાલુકાએ વિકાસ ક્ષેત્રે વિશાળ હરણફાળ ભરી છે. કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા તાલુકાના તમામ ગામડાઓનો સમતોલ વિકાસ થયો છે. જાગૃત નાગરિકો, સરપંચ અને આગેવાનોએ ગ્રામ્ય વિકાસમાં રૂચિ લઈને ગામડાને સમૃદ્ધિ તરફ દોડતા રાખ્યા છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે ગામડાના સર્વાંગી વિકાસ માટે ભાજપની ટીમ તેમજ સરકારના પ્રયાસો રંગ લાવ્યા છે. તો આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ મોટાભાગની ગ્રામ પંચાયતો સમરસ બને તે દિશામાં આગળ વધવા અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે નખત્રાણાના સરપંચ ડાયાલાલ સેંગાણી, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયતના સદસ્ય કેસરબેન મહેશ્વરી, કેડીસીસીના વાઇસ ચેરમેન જયસુખ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પલણ સહિત વિવિધ ગામના સરપંચો તેમજ અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આજે ભુજ તાલુકાના દેશલપર વાંઢાય ચોકડી પાસે 21 કરોડના ખર્ચે નિર્માણ પામનાર દેશલપર ઘીરસરા ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે દેશલપર મુકામે 4 લાખ સાંસદની ગ્રાન્ટ તેમજ અન્ય ગ્રામજનોની લોકભાગીદારીથી બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કરાયું હતું. સાથે જ મુસ્લિમ સમાજવાળીનું પણ લોકાર્પણ થયું હતું. વિવિધ લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સાંસદે વિકાસ ક્ષેત્રે કચ્છડો સદાબહાર હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
ભુજની ભાગોળે પાલારાથી સંડાડા તરફ જતા માર્ગનું 75 લાખના ખર્ચે નવનિર્માણ કરવામાં આવશે. મહત્વના માર્ગનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભુજની ભાગોળે પાલારાથી સંડાડાની ઐતિહાસિક અને ધાર્મિક જગ્યા આવેલી છે, પરંતુ અહીં જવા માટે યોગ્ય માર્ગ ન હોવાથી અહીંના સ્થળનો વિકાસ થઈ શક્યો નથી. ત્યારે લોકોની માંગણીઓને ધ્યાને લઈને અહીંના રોડને રાજ્ય સરકારમાંથી મંજૂર કરાવવામાં આવ્યો છે. 2.5 કિલોમીટરના રોડ માટે 75 લાખ મંજૂર થયા છે, પરંતુ રોડનું એસ્ટિમેટ બનાવતા 22 લાખની રકમ બચે છે. ત્યારે સંડાડાથી ઢોસા મહાદેવ સુધીના 2 કિલોમીટરના રોડને પણ આવરી લેવાશે તેવું ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું. આ રોડના નવનિર્માણ બાદ હવે ઢોસા મહાદેવ જવું હશે તો સંડાડા થઈને માત્ર 2 કિલોમીટરના અંતર કાપીને ઢોસા પહોંચી શકશે. રોડનું કામ આગામી સમયમાં શરૂ થવાનું છે ત્યારે સ્થાનિકોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયત પ્રમુખ અંકુબેન ચાવડા, બ્રહ્મ સમાજના માજી પ્રમુખ ભવાનજીભાઈ કેશવજી, પ્રમુખ ધનસુખભાઈ જોશી, વસંતલાલ અજાણી, ચંદ્રકાંતભાઈ મોતા, સંડાડા મંદિરના પૂજારી ખીમજીભાઈ મહારાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજગોર સમાજ ખાસ કરીને આ સંડાડાની જે ઐતિહાસિક જગ્યા છે એ જગ્યામાં કુદરતી રીતે ત્યાં પાણી પણ આવે છે એટલે એનું ઐતિહાસિક મહત્વ પણ છે. અને એવો આ સંડાડાનો રોડ એ સૌની માગણી હતી અને ખૂબ પવિત્ર જગ્યા છે, લોકોનું આસ્થાનું સ્થળ છે, અને એટલે અમે રાજ્ય સરકારમાં આ 2.5 કિલોમીટરનો રસ્તો મંજૂર કરાવ્યો છે. એના 75 લાખ મંજૂર થયેલા, પરંતુ ટેન્ડર એના લો આવતા એમાં 22 લાખની બચત થઈ છે. અને એ રસ્તાને જો 2 કિલોમીટર લંબાવવામાં આવે તો છેક ડોસા મહાદેવ ની જે જગ્યા છે ત્યાં આપણે પહોંચી શકીએ એવું પણ આજે મને સૂચન અહીંયા મળ્યું છે. એટલે મેં સૂચના બી આપી છે કે ઘણા બધા કિલોમીટર બચી જાય. ડોસા મહાદેવ અહીંથી આપણને જવું હોય તો ખૂબ લાંબુ પડે, પણ જો સંડાડાથી ડોસા મહાદેવ જવું હોય તો 2 કિલોમીટરમાં પહોંચી જવાય. એટલે એ દૃષ્ટિથી એ રોડને પણ આપણે બનાવવાની પ્રોસેસ ચાલુ કરી છે. અને આ રોડ બનતા આ જે ઐતિહાસિક જગ્યા છે એની જાળવણી પણ થશે અને એનો વિકાસ પણ થશે. 2.5 કિલોમીટર જેવો રસ્તો બનાવવાનો છે અને જૂનો જે રસ્તો હતો એ લગભગ તૂટી જવા જેવો છે, એટલે આખે આખો નવો બનાવવો પડશે. એમાં અંદાજિત ખર્ચ 70-80 લાખ રૂપિયાનો ખર્ચ છે અને એ ખર્ચે રસ્તો મંજૂર થઈ ગયો છે, એજન્સી અપાઈ ગઈ છે. આજે ખાતમુહૂર્ત છે, 3-4 મહિનામાં થઈ જશે. તો આ રસ્તો આજે રસ્તાનું ખાતમુહૂર્ત નથી થયું પણ એક શ્રદ્ધાના રસ્તાનું ખાતમુહૂર્ત થયું છે, કારણ કે અંદર નીચે સંડાડાના અમારા ઈષ્ટદેવ છે, એમનું મંદિર છે, અને અહીંયા શ્રદ્ધાળુઓ ભક્તજનો ઘણા બધા નમવા માટે માથું ટેકવા શ્રદ્ધાથી આવે છે. ભુજ શહેર એ ડિવિઝન PI ની એકાએક નલિયા સર્કલ ઇન્સ્પેક્ટર તરીકે બદલી થતા તેમનો પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો. શહેર એ ડિવિઝન PI KJ દેસાઈની SP મકરણ ચૌહાણે નલિયા સર્કલ ઇન્સ્પેક્ટર તરીકે બદલી કરીને તેમના સ્થાને PI VS વણજારાને નિમણૂક આપી હતી. ગઈકાલે PI દેસાઈએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ PI વણજારાને સોંપીને છૂટા થયા હતા. સ્ટાફના લોકો સાથે મળીને દેસાઈએ શહેરમાં પ્રશંસનીય કામગીરી કરી હતી તો અનેક ચોરીઓના ભેદ પણ તેમણે ઉકેલી લીધા હતા. જ્યારે દારૂની બદીઓ સાથે સંકળાયેલા 4 બુટલેગરો સામે પાસાનું હથિયાર ઉગામી પાસા તળે ધકેલી દીધા હતા. સ્ટાફ દ્વારા દેસાઈને મોમેન્ટો તેમજ શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. સ્ટાફ પ્રત્યેનો પ્રેમ અને સાથે કરેલી કામગીરીને વાગોળતા દેસાઈ ભાવુક બની ગયા હતા. દેસાઈના વિદાય સમારોહમાં ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક AH ચૌધરી, PI VS વણજારા, B ડિવિઝન PI MJ બોક્સા તેમજ PSI KC વૈષ્ણવ, PSI JK મકવાણા તથા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મેં અંદાજે 1.5 વર્ષ સુધી કામ કરેલું છે, જે મારી કામગીરી દરમિયાન મારા એ પોસ્ટેડના તમામ બીટ જમાદારો, મારા રાઇટર શૈલેન્દ્રસિંહ, ડિસ્ટ્રાવલર પ્રદીપસિંહ, PSO તેમજ મારા ઉપરી અધિકારી શ્રી ચૌધરી સાહેબ તથા હાલમાં SP શ્રી મકરણ ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ અમોએ એમના આદેશ મુજબ માર્ગદર્શન મુજબ જે નિષ્ઠાથી કામગીરી કરેલ છે અને તેઓ સાહેબશ્રી જે સહકાર મળે છે એવો સહકાર અમને વધુ મળી રહે તેઓ સાહેબ પાસે અમે અભિલાષા રાખીએ છીએ. તેમજ ભુજ શહેરની
પબ્લિકે તમામ સમાજના માણસોએ તેમજ મીડિયાના માણસોએ મને જે સાથ સહકાર આપ્યો છે તેવો સાથ સહકાર નવા નિયુક્ત પીઆઈ શ્રી વંજા સાહેબને આપે તે હું તમામ સ્ટાફના માણસો પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી તેમજ એ ભુજ શહેરના પબ્લિકના સમાજના અગ્રણી માણસો પાસેથી તમામ મીડિયામાં તમામ પત્રકારો માણસો પાસેથી હું મારી અપેક્ષા રાખું છું. ધાર્મિક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સેવાકીય કામગીરીમાં ક્રાંતિકારી યોગદાન આપનાર દાતાઓની પહેલથી માધાપર ગામ વિકાસના પંથે આગળ વધ્યું છે ત્યારે દાતાઓની સખાવતી શિક્ષણની જ્યોત મશાલ બનીને પ્રગટી છે. છેલ્લા 70 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સરસ્વતી વિદ્યાલય શાળા સમિતિ સંચાલિત સ્કૂલના નૂતન બિલ્ડિંગ અને પ્રવેશદ્વારના ઉદ્ઘાટન પ્રસંગે મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં શ્રેષ્ઠી વર્યદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. માતૃ સંસ્થા કચ્છ માધાપર લેવા પટેલ જ્ઞાતિ મંડળ સરસ્વતી વિદ્યાલય શાળા સમિતિ સંચાલિત સરસ્વતી વિદ્યાલયની પ્રાથમિક વિભાગના નવનિર્મિત શાળા સંકુલ અને પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવશે. રૂપિયા 3 કરોડના માતબર ખર્ચે આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના લોકાર્પણ પ્રસંગે શ્રી રામચરિત માનસ કથા શ્રીમદ ભગવદ્ ગીતાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન રામકથા અને રાત્રિના શ્રીમદ ભાગવત કથાના ભક્તિ રસમાં ગ્રામજનો ડૂબકી લગાવી રહ્યા છે. આ મહોત્સવના કન્વીનર અને માધાપર નવવાસના સરપંચ અર્જણભાઈ ભુડિયાએ જણાવ્યું હતું કે ભાઈઓ અને યુવાનો દિવસ દરમિયાન કામધંધે જતા હોવાથી તેમના માટે ખાસ રાત્રિ દરમિયાન કથા યોજાઈ રહી છે જેમાં યુવાનો અને ભાઈઓમાં સંસ્કારોનું સિંચન થાય, યુવાનો વ્યસનથી દૂર રહે તે માટે શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી માર્ગદર્શન આપી રહ્યા છે, જ્યારે રામકથાનું રસપાન શાસ્ત્રી સ્વામી અક્ષરમુનિદાસજી કરાવી રહ્યા છે. રામકથામાં વક્તાશ્રીએ પોતાની આગવી શૈલીમાં સીતા સ્વયંવરનો પ્રસંગ વર્ણવ્યો હતો. ભગવાન શ્રી રામચંદ્રએ શિવધનુષ તોડીને પરાક્રમ કરી સીતાને પરણ્યા તેની છણાવટ સૌમ્ય ભાષામાં કરી હતી. કથા સાથે બાળકોને કઈ રીતે સંસ્કારો આપવા, ધર્મ અને નૈતિક મૂલ્યોનું જ્ઞાન બાળકોને કઈ રીતે આપવું તેની સમજણ પણ અપાઈ હતી. કથા સાથે શૈક્ષણિક સંકુલમાં ખુલ્લા મનને દાનની ગંગા વહાવનાર દાતાઓને સન્માનિત કરાયા હતા. સ્વામિનારાયણ મંદિર ભુજના સ્વામી દેવકૃષ્ણ સ્વરૂપજી તેમજ સ્વામિનારાયણ મંદિર માધાપરના મહંત સાંખી યોગીની બહેન રતનબાઈના હસ્તે દાતાઓને સન્માનિત કરાયા હતા. આ વિદ્યાસંકુલના નવનિર્માણમાં અનેક દાતાઓએ સહયોગ આપ્યો છે તો મહોત્સવમાં પણ દાતાઓએ દિલેરીપૂર્વક સહયોગ આપ્યો છે. આ સ્કૂલમાં કથા ચાલી રહી છે રામચરિત માનસ અને ભાગવત ગીતા. તો આજ બપોર પછી રામચરિત માનસમાં વક્તાશ્રીએ છોકરાઓને શું શિક્ષણ આપવું, સાચું શિક્ષણ શું આપવું તે વિશે સમજણ આપી અને આજે રામશ્રીએ ધનુષ ભંગ કર્યો તેના વિશે કથાનું રસપાન કરાવ્યું અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં આનો લાભ લીધો. વર્ષોથી માધાપર નવવાસની પરણી રહી છે કે દાતાશ્રીઓ જ્યાં પણ જરૂર પડે છે ત્યારે ખૂબ દાન આપી રહ્યા છે અને શાળામાં પણ દાન આપે છે. જે નવનિર્મિત બિલ્ડિંગ અને ગેટ બન્યો છે તેમાં પણ બહુ મોટું દાન મળેલ છે. તે દાતારોનું સન્માન આજરોજ કરવામાં આવ્યું અને આગળ પણ જે પણ દાતાઓ છે તેનું રોજ સન્માન કરવામાં આવશે. શરદ પૂનમના દિવસે ભુજ આશાપુરા સ્કૂલ ખાતે રાજોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક તહેવાર નિમિત્તે આશાપુરા સ્કૂલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તો શરદ પૂનમ નિમિત્તે રાજોત્સવનું આયોજન કરાયું હતું જેમાં સ્કૂલના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રાજોત્સવમાં શાળાના બાળકો અને ટ્રસ્ટીઓ પણ ગરબે ઘૂમ્યા હતા. વિદ્યાર્થીઓ પણ શાળામાં ગરબે ઘૂમી શકે અને પોતાના મિત્રો સાથે રાજોત્સવની મોજ માણે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ભુજ ખાતે તેરાપંથ મહિલા મંડળ દ્વારા કેસે બને સુખી પરિવારના વિષય પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધ્વી કનક રેખાજીએ પરિવાર સંગઠિત કઈ રીતે બની શકે તે વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આજના સાંપ્રત સમયમાં કુટુંબ વિભક્ત બની રહ્યા છે, સાથે જ પરિવારના લોકોમાં સહનશક્તિનો અભાવ જોવા મળે છે જેથી પરિવારોમાં ઝઘડાઓ વધી રહ્યા છે. ભાઈ ભાઈ વચ્ચે પણ મિલકતને લઈને મન મેળાપ થતા નથી તો પરિવારોમાં શાંતિ બની રહે તે માટે મહિલાઓને પણ જવાબદારી નિભાવવી જોઈએ. પરિવારમાં સંગઠન શક્તિ, અનુશાસન, નિસ્વાર્થ ચેતના, સેવા સમર્પણ તેમજ પ્રેમ અને શાંતિ જાળવવા સાધ્વીજી કનકરેખાજીએ આ શિબિરમાં જણાવ્યું હતું. તેરાપંથ મહિલા મંડળની મંત્રી છું, મારું નામ ભારતીબેન શાહ. આજે આચાર્ય શ્રી બાશ્રમણના સુશિષાશ્રી સાધ્વી કનકરેખાજીના સાનિધ્યમાં તેરાપંથ મહિલા મંડળ આયોજિત કેસે બને સુખી પરિવાર
એના ઉપર જે અમે શિબિરનું આયોજન કર્યું છે તે ખરેખર બધાના માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. એમાં એમાં કેવી રીતે પરિવાર સુખી રહે, આજે પરિવાર તૂટક થઈ ગયા છે, સંયુક્ત કુટુંબ ભૌતિક સાધનો વધ્યા છે અને સંપત્તિ વધી છે પરંતુ શાંતિ નથી, સાધનો વધ્યા છે પરંતુ સંગઠન શક્તિ નથી. એવા સમયમાં જ્યારે આવી શિબિરો યોજીને સાધ્વીશ્રી આપણને પ્રેરણા આપે છે કે આપણે આપણી સંગઠન શક્તિને કેવી રીતે આગળ વધારવી. પ્રેમ, લાગણી, વાત્સલ્ય અને સંપની ચાર દિવાલ હોય અને ઉપર સંપનો ધાબુ હોય એવો પરિવાર જ આપણો સાચો પરિવાર બની શકે અને સુખી પરિવાર બની શકે. અમે પણ સૌ એવા સુખી પરિવારને બનાવવા માટે મહિલા મંડળ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.